નરેન્દ્ર મોદીના જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બરને સુરતના પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં સેવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે આ દિવસે વિધાનસભા વિસ્તારમાં બોતેર જેટલા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાનના ના જન્મ દિવસ લઈને મંત્રી પુણેશ મોદી દ્વારા વેપારીઓને ડિસ્કાઉન્ટ આપવા માટે આહવાન કરવામાં આવ્યું હતું જેથી વેપારીઓ વીસ થી લઈને સો સુધી નું ડિસ્કાઉન્ટ આપશે મંત્રી પુણેશ મોદી જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનના જન્મદિવસની યાદગાર રીતે ઉજવવા માટે પશ્ચિમ વિધાનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના જન્મદિવસને લઈને બોતેર સ્વચ્છતા કર્મીઓ સન્માન બોતેર ઘર દીવડા સન્માન બોતેર કોરોનામાં માં પિતા માતા વાલી ગુમાવનાર

હિન્દુસ્તાનના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ આ જન્મદિવસને એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના તમામ અમારા આગેવાનો ભાજપ પરિવાર એક સેવા દિવસ તરીકે ઉજવણી કરવાના છે આ સેવા દિવસની ઉજવણીમાં અનેક સાંસ્કૃતિક રચનાત્મક વૃક્ષારોપણ હશે વૃદ્ધોનું સન્માન હશે સફાઈ કર્મચારીનું સન્માન ઘર દીવડાઓનું સન્માન કોરોનામાં જેના છત્રછાયા ગુમાવી છે એવા બાળકોને નોટબુક વિતરણ બુક બધીરો સ્કૂલની અંદર જે દિવ્યાંગ બાળકો છે એની સાથે પણ કાર્યક્રમ આમ સમગ્ર દિવસ દરમિયાન અનેક કાર્યક્રમ થવાના છે પણ સૌથી મહત્ત્વનો કાર્યક્રમ અમારા મત વિસ્તારની અંદર હજારો લોકોને લાખો લોકોને આખો દિવસ દરમિયાન અલગ અલગ હોટલ હોય રિક્ષામાં બેસવાનું હોય શાકભાજી લેવું હોય વાણનની દુકાને જવું હોય ડેરી હોય ફરસાણની દુકાન હોય મીઠાઈની દુકાન હોય આ અનેક જગ્યા ઉપર ફરસાણની અંદર પણ સવારથી જ લોચો સાતથી અગિયાર અમારા હિનલભાઈ વાલવાલા ફ્રી કરેલો છે નાસ્તો અમારા વોર્ડના પ્રમુખ સુરેશભાઈ પટેલે પણ એમને ત્યાં નાસ્તો ફ્રી કરેલો છે તો આ પ્રમાણે એક વાતાવરણ ક્રિએટ થાય અને આખો દિવસ સામાન્ય વ્યક્તિઓને એનો લાભ મળે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ નિમિત્તે જે વેપારી વર્ગ છે દુકાનદારો છે એ પોતાનો નફો ઓછો કરીને ડિસ્કાઉન્ટ આપે અને સરવાળે લોકોને લાભ થાય આર્થિક લાભ થાય એના માટે આ સેવા દિવસની ઉજવણી કરી રહ્યા છે